सरदार पटेल एजुकेशनल इंस्टिट्यूट द्वारा संचालित श्रीमती एम एस लखाणी कन्या विद्यालय प्राइमरी सेक्शन, हूँ जिज्ञासा पटेल। दरेक वाला बाळ मित्रों ने मारा नमस्कार। आज ऑनलाइन शिक्षण में अपने कक्षा 4 विषय हिंदी पाठ 2 वाक्य परिचय विषय विशेष समझूती मेळवीशुं। वाक्य परिचय में विशेष एटले तो कि सौ प्रथम तो आपणे नजीक अने दूरनी वस्तु विषे ओळख मेळवानी छे। नजीक माटे आपणे यह एवो शब्दनो उपयोग करीशुं, ज्यारे वह एटले के दूरनी वस्तु माटे आपणे उपयोग करीशुं। तो अहीं साथे साथे एकवचन अने बहुवचन विषे पण समजूती आपेल छे। एकवचन एटले कोई पण एक व्यक्ति अथवा एक वस्तु माटे उपयोग थशे, જ્યારે બહુવચન એટલે એક કરતાં વધારે વસ્તુ હોય અથવા એક કરતાં વધારે વ્યક્તિ હોય તો તેના માટે આપણે બહુવચન એવો શબ્દ વાપરીએ છીએ। તો ચાલો મિત્રો, આજે આપણે વાક્ય પરિચય વિશે સમજૂતી મેળવીએ। વાક્ય પરિચય સૌ પ્રથમ તેમાં આપણે શબ્દાર્થ, શબ્દાર્થ એટલે કે અહીં વાક્યમાં ઉપયોગ થયેલ જે શબ્દો છે તે શબ્દનો અર્થ શું થાય છે તેને આપણે જાણીશું। યહ, યહ એટલે આ। હવે બાળમિત્રો, નજીકની વસ્તુ માટે આપણે આ એ શબ્દ વાપરીએ છીએ એટલે હિન્દીમાં તેને યહ કહેવાશે। ત્યાર પછીનો શબ્દ છે ક્યાં, ક્યાં યાને કે શું। આપણે પ્રશ્ન કરવા માટે આ શબ્દનો ઉપયોગ થતો જોવા મળે છે। પતંગ, પતંગ એટલે પતંગ। સેબ, સેબ એટલે સફરજન। વહ, વહ એટલે તે। હવે જુઓ બાળમિત્રો, આપણે સૌથી પહેલો જે શબ્દ જોયો ને યહ, એ યહ શબ્દનો આ એવો ગુજરાતી અર્થ થાય છે અને જે નજીકની વસ્તુ માટે વપરાય છે। જ્યારે અહીં હવે આપણે જોઈએ છીએ વહ, વહનું ગુજરાતી છે તે, એટલે કે દૂરની વસ્તુ અથવા દૂરની વ્યક્તિ માટે આ શબ્દ વપરાતો હોય છે। ઘોડા, ઘોડા એટલે ઘોડો। લડકી, લડકી એટલે છોકરી। તિતલી, તિતલી એટલે પતંગિયું। આપ, આપ એટલે તમે। હવે બાળમિત્રો જુઓ, નીચેના હિન્દી વાક્યોનું વાંચન અને લેખન કરીશું। સરસ મજાના વાક્ય હિન્દી અને ગુજરાતીમાં આપેલા છે અને બાજુમાં ચિત્ર આપેલું છે। હવે અહીં આપણે જોઈએ તો વાક્યની સાથે સાથે ચિત્ર શા માટે આપેલું છે, એટલે કે અહીં એવું સમજાવવા માગે છે કે નજીકની વસ્તુ માટે યહ શબ્દ વપરાયો છે એટલે તમને વિશેષ રીતે સમજાવવા માટે નજીકની વસ્તુ પતંગનું ચિત્ર દોરેલું બતાવેલું છે। એટલે કે આપણેથી નજીક શું છે, કઈ વસ્તુ આપણાથી નજીક છે અથવા કઈ વ્યક્તિ આપણાથી નજીક છે તો તેના માટે યહ વપરાશે। સૌ પ્રથમ પહેલો પ્રશ્ન છે યહ ક્યાં હે, ગુજરાતી કરીશું આ શું છે, તેનો જવાબ આપેલ છે યહ પતંગ હે, ગુજરાતીમાં આ પતંગ છે। એટલે કે આપણા નજીક પતંગનું ચિત્ર હોય તો આ રીતે આપણે પ્રશ્ન પૂછી શકીએ અને જવાબ પણ આપી શકીએ યહ દ્વારા। ચાલો બાળમિત્રો, આગળ હજુ પણ આવા આપણે વાક્ય જોઈએ। યહ ક્યાં હે, આ શું છે। યહ સેબ હે, આ સફરજન છે। જુઓ બાળમિત્રો, આપણાથી નજીક સફરજન રહેલું હોય તો આપણે તેને કહી શકીએ કે યહ સેબ હે। વહ ક્યાં હે, જુઓ બાળમિત્રો, આપણે આગળ જોયું પતંગ અને સફરજન માટે ત્યાં યહ વપરાયેલું હતું કારણ કે તે આપણાથી નજીક રહેલી વસ્તુ છે। હવે અહીં દૂર માટેની વસ્તુ રહેલી છે અથવા તો
व्यक्ति के प्राणी पक्षीओ रहेला होय तो त्यां आपणे वह एवो शब्दनो उपयोग करी शकीए। वह आपणाथी घोड़ो दूर छे एटले आ रीते प्रश्न करीशुं। वह क्या है, ते शुं छे, जवाब आपी शकाय आ रीते। वह घोड़ा है, ते घोड़ो छे। वह क्या है, ते शुं छे, वह ऊंट है, ते ऊंट छे। चालो बाळ मित्रों, हवे आपणे अहीं फरी यह माटे जोईशुं। यह लड़की है, आ छोकरी छे, ते आपणाथी नजीक छे, एटला माटे यह शब्दनो उपयोग कर्यो। हवे आपणा माटे અહીં બહુવચન આપેલું છે। યહ લડકી હે તેવો આગળ જોયું, જે એક જ છોકરી હતી એટલે તેના માટે યહનો ઉપયોગ થયો। હવે અહીં ત્રણ છોકરીઓ છે એટલે કે એક કરતાં વધુ છોકરીઓ બતાવવામાં આવી છે, તો તેના માટે યહનું યે એવું કહેવામાં આવ્યું છે। તો ચાલો આપણે તેનું વાંચન કરીએ। યે લડકિયા હે, આ છોકરીઓ છે। હવે આપણે બંનેની સાથે સરખામણી કરીશું, એટલે કે એક વચન અને બહુવચન બંનેનું સાથે નિહાળીએ। યહ લડકી હે, આ છોકરી છે। હવે એમાં એક જ છોકરી બતાવવામાં આવી છે એટલે યહ લડકી હે। હવે એક કરતાં વધુ જમણી બાજુ છોકરીઓ બતાવવામાં આવી છે, માટે અહીં યે લડકી આહે એટલે કે આ છોકરીઓ છે। ફરી આપણે બીજું ચિત્ર લઈએ। યહ તોતા હે, આ પોપટ છે। તો આ તો એક વચન છે, હવે આપણે તેનું બહુવચન કરીશું। યે તોતે હે, આ પોપટો છે। જુઓ બાળમિત્રો, આગળ એક જ પોપટ હતો એટલે તેના માટે યહ, આ ચિત્રમાં એક કરતાં વધુ પોપટ જોવા મળે છે એટલા માટે અહીં યે। હવે બંનેની આપણે સાથે સરખામણી કરીશું, એક વચન અને બહુવચન। યહ તોતા હે, આ પોપટ છે। હવે આપણે બંનેનું સાથે જોઈએ તો ડાબી બાજુ એક જ ચિત્ર છે માટે યહ, હવે જમણી બાજુ નજર કરીશું તો એક કરતાં વધુ પોપટ છે એટલે કે ત્રણ પોપટ છે, તો તેના માટે યે। યે તોતે હે એટલે કે આ પોપટો છે। યે તિતલી હે, આ પતંગિયો છે। વે તિતલિયા હે, તે પતંગિયા છે। હવે જુઓ બાળમિત્રો, આપણે આગળની સ્લાઇડમાં જોયું તો તેમાં તો યે તિતલી હે એવું કહેવામાં આવેલું, અને અહીં વે તિતલિયા હે એટલે કે અહીં નજીકમાં તિતલીને એક વચન માટે તિતલી, જ્યારે બહુવચનમાં દૂર માટે વે તિતલિયા એવો અહીં શબ્દનો અર્થ કર્યો છે। તો ચાલો તે વાક્યનું વાંચન કરીશું। વે તિતલિયા હે, તે પતંગિયા છે। હવે બંનેની સાથે સરખામણી કરીને જોઈએ તો યે તિતલી હે, આ પતંગિયું છે। વે તિતલિયા હે, તે પતંગિયા છે। મેં વિદ્યાર્થી હું, હું વિદ્યાર્થી છું। અહીંયા પણ એવું જ કહેવામાં આવે છે, એક વચન એટલે કે એક જ છોકરાની વાત થાય છે, એક જ વિદ્યાર્થીની વાત થાય છે, માટે મેં વિદ્યાર્થી હું, હું વિદ્યાર્થી છું। હવે એક કરતાં વધુ વિદ્યાર્થી જોવા મળે છે એટલે તેના માટે હમ વિદ્યાર્થી હે, અમે વિદ્યાર્થીઓ છીએ, હમ એવો શબ્દનો ઉપયોગ કર્યો છે।
હવે આપણે બંનેની સાથે સરખામણી કરીએ એક વચન અને બહુવચન, એટલે કે મેં વિદ્યાર્થી, હું વિદ્યાર્થી છું, પણ એક કરતાં વધુ વિદ્યાર્થી એટલે કે જમણી બાજુ બે વિદ્યાર્થીઓ જોવા મળે છે, તો તેના માટે હમ વિદ્યાર્થી હે, એટલે કે અમે વિદ્યાર્થીઓ છીએ. આપ કિસાન હે, તમે ખેડૂત છો. તુમ લડકી હો, તું છોકરી છો. અહીં વિશેષ સમજૂતીમાં આપ અને તુમ તેવા શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે મિત્રો. હવે બંનેની સાથે સરખામણી કરીએ તો આપ કિસાન હે, તમે ખેડૂત છો. તુમ લડકી હો, તું છોકરી છો, એટલે કોઈ વિશેષ વ્યક્તિની વાત કરવામાં આવે, એટલે કે અહીં આપણે ખેડૂત છે તે આપણા માટે વિશેષ છે, એટલા માટે અહીં આપ શબ્દ વપરાયો છે. જ્યારે તુમ લડકી હો, એટલે કે અહીં તુમ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. તો બાળમિત્રો, અહીં આપણે જોઈએ તો નજીકની અને દૂરની વસ્તુ, એકવચન અને બહુવચન વસ્તુ અથવા તો વ્યક્તિ માટે સમજૂતી છે.